જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં શાળા પ્રવેશ ઉત્સવ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ઉજવાયો. માંગરોળ શહેરમાં ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અનુસંધાને આજે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં બંદર પ્રાથમિક શાળા, પરમેશ્વર વિદ્યાલય માધ્યમિક સોસાયટી, બંદર પ્રાથમિક શાળા તથા માંગરોળ શહેરમાં શ્રી તિરુપતિ હાઈસ્કૂલ ખાતે ઉજવાયો. માંગરોળ માળિયાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમિયા, વેલજીભાઈ ખારવા સમાજ પ્રમુખ શ્રી પુરુષોત્તમભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી ડાભીભાઈ, બાળકો વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં નવા પ્રવેશ લેનાર બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું. ગત વર્ષમાં નાના બાળકોને નિશાળે પ્રથમ પ્રવેશ ઉત્સવ માટે મૂકવામાં આવતા બાળકોના માતા પિતા સાકર બિસ્કિટ વગેરે સાથે લઈ આવતા શિક્ષકો તથા શાળાના બાળકોનું મોં મીઠું કરાવતા આજે હવે નવીનીકરણમાં ગુજરાત સરકાર દ્વારા જ સુખડી દફતર, શાળા ગણવેશ વગેરે નવા પ્રવેશ લેનારા બાળકોને આપવામાં આવે છે. માંગરોળ બંદરની દીકરીએ 9મા ધોરણમાં પ્રવેશ લઈ રહી હતી, જે અનુસંધાને પોતાના મૌખિક વક્તવ્યમાં સુંદર સંસ્કૃતનો શ્લોક બોલી બધાને પ્રભાવિત કર્યા. આ બંદરની દીકરીને શિક્ષણ મંત્રી દ્વારા સહવિશે સન્માનિત કરી આશીર્વાદ આપ્યા. શ્રી તિરુપતિ હાઈસ્કૂલમાં પણ પ્રવેશ ઉત્સવ અનુસંધાને શાળાની દીકરીએ પર્યાવરણ વિશે બધાને જાગૃતિ આવે તે માટે સુંદર વક્તવ્ય આપ્યું. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીએ બાળકો ઉપસ્થિત બધાને સુંદર માહિતી આપતા કહ્યું કે ગત વર્ષોમાં 100 બાળકોએ 80 બાળકો શાળામાં જતા, અત્યારે જાગૃતિ અને પ્રયત્નથી 100 બાળકોએ 100 બાળકો શાળામાં જાય છે. 6મા ધોરણથી ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં લાગુ કરાય, જ્ઞાતિ નહીં, જાતિ નહીં, ધર્મ નહીં, માત્ર ને માત્ર ભારતીય બધા બને તે પ્રકારનો મેસેજ આપ્યો. અહેવાલ અલ્પેશભાઈ કગરાણા, જૂનાગઢ, માંગરોળ.